तो कच्छना वर्तमान सांसद विनोद चावड़ा ने रिपीट करा था भाजपा कार्यकर्ताओं में उत्साह भेवड़ाओ छे विकास ना कामों ने लेने फरी प्रजा वच्चे जईने चावड़ाए जीत माटे आशावाद व्यक्त कर्यो। લોકસભા 2019 માટે ગુજરાતના ઉમેદવારોનું જ્યારે મંથન ચાલતું હતું ત્યારે ઘણા બધા સાંસદો નો રિપીટ થાય તેવી રાજકીય અટકળો શરૂ થઈ હતી। જો કે ગઈકાલે જે ગુજરાતના 15 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તેમાં મોટાભાગના સાંસદો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું પણ નામ છે। આમ તો મોદીની તેઓ ગુડબુકમાં છે પરંતુ તેમની પાસેથી જાણીએ કે એવા કયા ફેક્ટર છે કે જેને લઈને પાર્ટીએ તેમને ફરીવાર કચ્છ લોકસભા 2019 માટે પસંદ કર્યા છે। વિનોદભાઈ શું કહેશો એવા કયા પરિબળો છે ચોક્કસ વિકાસ? સૌપ્રથમ તો પ્રથમ પરિબળ હું કહી શકું કે જે અમારા પાર્ટીના પંડિત દીનદયાલજીએ જે અમને હંમેશા એમણે વાત કહેલી હતી અને આજે મારા જેવા અનેક કાર્યકર્તાઓએ આ વાતને પોતાના જીવનમાં ઉતારી છે। સત્તા એ સેવાનું માધ્યમ છે અને સેવાના માધ્યમથી જ્યારે મેં 5 વર્ષની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે કચ્છ અને મોરબી વિસ્તારની અંદર જે રીતે મેં કાર્યો કર્યા અને ચાહે ગરીબ માણસ હોય કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય જ્યારે જ્યારે માત્ર સરકારી યોજનાઓની પણ નાની કે મોટી બાબતો એને લઈ કરીને જ્યારે ચાહે રાજ્ય સરકારમાંથી કામ કરવાની વાત હોય કે પછી ભારત સરકારમાંથી કામ કરવાની વાત હોય આવી અનેક વાતોને લઈ કરીને 5 વર્ષની અંદર જ્યારે મેં એક હું કહી શકું કે એક અમારા જો કહી શકું તો એક સંગઠનના કાર્યકર્તા તરીકે મેં કામ કર્યું કચ્છના એક સેવક તરીકે કામ કર્યું અને સાચા અર્થની અંદર જ્યારે 2014ની ચૂંટણીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા મોવડી મંડળે જ્યારે આટલી મોટી જવાબદારી આ જિલ્લાની એક નાના વ્યક્તિ તરીકે મને આપી હતી ત્યારે મેં પણ એક સંકલ્પ લીધો હતો કે મારા વિસ્તારની અંદર 5 વર્ષની અંદર હું સૌથી વધારે લોકોને ઉપયોગી કાર્યો કરીશ અને મને લાગે છે કે મને આ જ કાર્યની અંદર મને સફળતા મળી છે। વિનોદભાઈ 5 વર્ષ દરમિયાન ખૂબ સારા કામો પણ કર્યા છે પરંતુ હવે આગામી દિવસોમાં એક તો શું તમારા માટે પડકાર રહેશે અને હવે કયા એવા કામો છે કે જે 5 વર્ષ દરમિયાન કદાચ તમે હાથમાં લેશો? સ્વાભાવિક ધોરણે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે અનેક એવી વાતો હતી કે મેં જ્યારે કચ્છ અને મોરબીના પ્રજાજનોને મેં વિશ્વાસ અપાયો હતો ચાહે પાસપોર્ટ કેન્દ્ર અહીંયા લઈ આવવાની વાત હોય કચ્છ યુનિવર્સિટીને યુજીસી માન્યતા આપવાની વાત હોય મુખ્ય નર્મદા નહેરની જે 18 કિલોમીટરની કેનાલની મંજૂરીની વાત હોય કે પછી ગડુલી સાંતલપુર હોય કે અન્ય નવી ટ્રેનો અહીંયા લઈ આવવાની વાત હોય આવી ઘણી બધી બાબતોની અંદર મને સફળતા મળી છે ચાહે સામૂહિક વાત હોય વ્યક્તિગત વાત હોય કે કચ્છના કોઈ એક વિસ્તારને લગતી વાત હોય કે કચ્છ અને મોરબીના સામૂહિક વિસ્તારને લગતી વાત હોય એમાં મને સફળતા મળી છે। આગામી દિવસોની અંદર સ્વાભાવિક ધોરણે બનતું એવું હોય છે કે જ્યારે નવો ચહેરો લોકોની વચ્ચે જતો હોય છે ત્યારે એ નવા ચહેરાથી એમને મત મળતા હોય છે પણ એ પણ છે કે 5 વર્ષના કાર્ય દરમિયાન પછી પણ જો તમે તમારા લેખાજોખા પ્રજાની વચ્ચે તમે લઈને જતા હો ત્યારે હું એટલું કહી શકીશ કે જ્યારે હમણાં જ અમારી જ્યારે નિરીક્ષકો અમારા પસંદગી માટે જ્યારે કચ્છની અંદર આવેલા હતા ત્યારે હું માનું છું કે મારા સંગઠને 90% કરતાં વધારે લોકોએ જે મને સહયોગ આપ્યો ત્યારે જ મને એવું લાગ્યું કે ના 5 વર્ષના જે મારા કાર્યો જે છે 5 વર્ષની મારી જે સેવા જે છે એમાં ચોક્કસપણે મને સફળતા મળી છે અને એ જ વાતને હું લઈને જવાનો છું ચાહે વિનોદ મહેશ્વરી નામનો વ્યક્તિ સઉદી અરેબિયામાં ફસાયેલો હોય ઈરાનના વ્યક્તિઓ ફસાયેલા હોય કે પછી સામૂહિક રીતે અહીંયા બીજા કાર્યો કરવાના હોય આવી અનેક ભારત સરકારના માધ્યમથી જે આપણે કાર્યો કર્યા હતા અને દર સોમવારે જે પ્રજા સાથેનો મારો જે સંવાદ હતો દર સોમવારે 50-60-70 લોકોને જે મારે મળવાનું થતું હતું મિસ કોલ આવે તો સામેથી ફોન કરવાનું મારે એમને થતું હતું અને આજ કાર્યો હું 5 વર્ષની અંદર ફરી એકવાર પ્રજાની વચ્ચે જઈશ ત્યારે ચોક્કસપણે મને એવું લાગે છે કે પ્રજા મને સ્વીકારશે અને જે લીડ મને 2014ની અંદર મને મળી હતી એનાથી મને બમણી લીડ મળશે એવો મને પૂરો કચ્છની જનતા ઉપર કચ્છના અને મોરબીના પ્રજાજનો ઉપર અને મતદારો ઉપર મને વિશ્વાસ છે। વિનોદભાઈ ગત વર્ષે કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યો હતો તે બારાતું હતો પરંતુ આ વખતે કદાચ સ્થાનિક ઉમેદવાર પણ તમારી સામે આવી શકે છે તો તમે શું એને પડકાર ગણો છો?
મેં તમને જે રીતે વાત કરી કે જે રીતે મારા કાર્યો મેં એક પ્રજાના સેવક તરીકે મેં કામ કર્યું છે. અમારા આપણા દેશના પ્રધાનમંત્રી હંમેશા કહેતા હોય છે કે હું એક ચોકીદાર છું, હું એક પ્રધાન સેવક છું, અને એમના જીવનમાંથી જ પ્રેરણા લઈ કરી અને કચ્છની અને મોરબીની જનતાનો જે કામ કરવાનો જે મને અવસર મળ્યો હતો. ઉમેદવાર કોંગ્રેસના ચાહે સ્થાનિક હોય ચાહે બહારના હોય, પણ હું ચોક્કસપણે કહીશ કે મારા જે 5 વર્ષના કાર્યોની સુવાસ છે એ જ મને સફળતા અપાવશે. ચોક્કસથી વિનોદભાઈ કહી શકાય તમારા કામો બોલે છે, પરંતુ એક વાત અત્યારે એવી ચાલે છે કે ભાજપમાં જે જૂથવાદ છે કે જે કદાચ પ્રદેશ કક્ષાએ પણ પહોંચ્યો છે, 2019ની ચૂંટણીમાં તમને એવું લાગે છે કે એ તમારા માટે કંઈક નડતરરૂપ થઈ શકે? બિલકુલ નહીં. આ લોકશાહીની અંદર બધાના પોતાના વિચારો હોય, પણ અમારી જે પાર્ટી જે છે, જ્યારે અમે ચૂંટણી લડતા હોઈએ છીએ ત્યારે અમારું મૂળ માળખું જ અમારું સંગઠન છે અને કાર્યકર્તાઓના માધ્યમથી અમે ચૂંટણી લડતા હોઈએ છીએ. અને આજે પણ હું કહું છું, ચૂંટણી હું નથી લડી રહ્યો, ચૂંટણી અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન લડી રહ્યું છે. હર એક કાર્યકર્તા લડી રહ્યો છે, ચાહે અમારો બૂથનો પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય, મંડળનો પ્રમુખ હોય કે અમારા જિલ્લાના અધ્યક્ષ હોય. આવા લાખો કાર્યકર્તાઓના માધ્યમથી જ્યારે અમે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે આવો કોઈ પણ વિચાર કર્યા વિના હું ચોક્કસપણે કહીશ કે સંગઠન આધારિત જે અમારી પાર્ટી છે ત્યારે ચોક્કસપણે ચૂંટણીના સમયે આવો કોઈ વિચાર અમારા ચાહે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ સિનિયર નેતા હોય, એમના મનની અંદર વિચાર ના આવે. અને સાથે મળીને ચૂંટણી ભૂતકાળમાં પણ લડ્યા છીએ અને આ વર્તમાન સમયની પણ ચૂંટણી લડાશે અને ભવિષ્યમાં પણ આ રીતે લડશું. ચોક્કસ. તો આ હતા વિનોદ ચાવડા કે જેમને કહ્યું કે કદાચ પડકારો તો નથી, પરંતુ જે એમને કામો કર્યા છે 5 વર્ષ તે લઈને તેઓ પ્રજા સમક્ષ જશે અને જે ગત વખતે લાખોની લીડથી તેઓ જીત મેળવી હતી તેનાથી પણ વધુ લીડથી તેઓ વિજય બનશે. જય દવે, TV9 કચ્છ.